नमो नमः पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वंदे संस्कृत मातरम। केम छो बधाय, मजा मजा छो मित्रों। विषय संस्कृतं, विषयांग गीतामृतं, गीतानु अमृत। मित्रों पाठ नंबर 13 एनो आजे आपणे भाग बीजो जोवाना छीए। आनी पहेलानो मित्रों भाग एक छे, पार्ट वन। ए हजु सुधी तमे जो नथी जोयो तो ऊपर जे तमने कार्ड देखाय छे एना पर जईने तमे एकवार क्लिक करशो तो तमने पहेलाना वीडियोस छे बधा मळी जशे। अने एनी अंदर आपणे वात शुं करी तेनी नानी एवी झलक के भाई पहला श्लोक नी अंदर कीधुं के आत्मा छे ई हणातो नथी, शरीर हणाय छे पण आत्मा हणातो नथी। बीजानी अंदर वात करी जेनो जन्म थाय छे तेनुं मृत्यु थाय छे। ત્રીજામાં વાત કરી કે તું કર્મ કરે જા, ફળની આશા ન રાખ। આની વિશેષ માહિતી એ પાર્ટ 1 માં મળી જશે। હવે જઈએ છીએ શ્લોક નંબર 4। એવી જ સરસ મજાની રીતે પેલા શ્લોકની લાઈન અને એ જ શ્લોકનું પછીથી આપણે ગુજરાતી। શું છે શ્લોક? श्रद्धावान लभते ज्ञानम तत्परः संयतेन्द्रियः, ज्ञानम लब्ध्वा पराम शान्तिम अचिरेणाधिगच्छति। सुवाद कहिरी श्रद्धावान लभते ज्ञानम तत्परः संयतेन्द्रियः, ज्ञानम लब्ध्वा पराम शान्तिम अचिरेणाधिगच्छति। पहली ज वात कीधी श्रद्धावान लभते ज्ञानम तत्परः संयतेन्द्रियः के भाई जे सावधान अने जेनी इंद्रियो काबू में होय ते केवा संयतेन्द्रिय, एटले के एकदम सावधान तत्पर अने जेनी इंद्रियो काबू में छे एवा श्रद्धावान पुरुष ज्ञान प्राप्त करे छे। एटले आपणे ज्ञान प्राप्त करवू होय तो आपणी इंद्रियो काबू में होवी जरूरी छे। शुं वात करी? ज्ञानम लब्ध्वा पराम शांतिम अचिरेणाधिगच्छति। ज्ञानम लब्ध्वा એટલે કે જ્ઞાન મેળવીને, જ્ઞાન પ્રાપ્ત કરીને તે ટૂંક સમયમાં, ખૂબ ઓછા સમયની અંદર તે પરમ શાંતિને પામે છે। મિત્રો આખા શ્લોકનો અર્થ શું થયો તો આખો અર્થ જોઈએ। કહે છે કે સાવધાન અને જેની ઇન્દ્રિયો કાબૂમાં હોય તે શ્રદ્ધાવાન પુરુષ જ્ઞાન પ્રાપ્ત કરે છે। ભાઈ આ શ્લોકમાં આપણને વાત જ કરી મિત્રો, શું કહે છે કે ભાઈ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય ને તો આપણે ઇન્દ્રિયો કાબૂમાં રહેવી જોઈએ। હવે અત્યારે તમે વિડીયો જોતા ને વિડીયો જોતા જોતા કંઈક નોટિફિકેશન આવે તો તમે એ નોટિફિકેશનમાં ક્લિક કરીને એ જોવા માંડો તો નહીં, ફોકસ એક જગ્યાએ જોવું જોઈએ। જમવા બેઠા તો કન્ટિન્યુ એક જ કામ કરવાનું, જયમાં રાખવાનું, રમવા ગયા હોય તો રહીમાં જ રાખવાનું, એવી રીતે ભણતા હોય ભણીને જ રાખવાનું। સમજાણી વાત? કે જે વ્યક્તિનું કોન્સન્ટ્રેશન એક જ બાજુ છે, જે વ્યક્તિનું ગોલ એને એની સામે દેખાય છે, બરાબર, જેની ઇન્દ્રિયો કાબૂમાં છે એવા વ્યક્તિઓ જ્ઞાનને પ્રાપ્ત કરે છે। અને જે વ્યક્તિને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું એને પછી શાંતિની પ્રાપ્તિ થાય છે। સમજાણું મિત્રો? કારણ કે શું કામ, જો હવે આપણને ખબર પડી જાય કે આ કરાય ને આ ન કરાય, એટલે આપણને ખબર છે આ કરશું તો આવું થશે ને આ કરશું તો આવું થશે, તો આપણે એ પ્રમાણે કામ કરશું। પણ જો જ્ઞાન જ નહીં હોય, જો સમજણ જ નહીં હોય તો કંઈ કરી શકવાના નથી। એટલા માટે અહીંયા સમજાવે છે કે પહેલાં બધી ઇન્દ્રિયો કાબૂમાં શ્રદ્ધા પહેલાં હોવી જોઈએ, કારણ કે અત્યારે જે ધર્મ છે આપણો શ્રદ્ધાનો વિશ્વાસ, એની અંદર આપણો વિષય છે, બરાબર, એની અંદર આપણો વિશ્વાસ હોવો એ જરૂરી છે, બરાબર। કારણ કે ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતા લખી પણ એની અંદર ક્યાંય શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાનની સહી નથી, પણ એ આપણો વિશ્વાસ છે। હે, તો એવા જ વિશ્વાસની સાથે જે વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરશે તો એ જ્ઞાનથી એ વ્યક્તિને સુખની પ્રાપ્તિ થશે, આવું આપણને આ શ્લોકની અંદર કહે છે। હવે એના પછીના શ્લોકની અંદર જાય, પછીનો શ્લોક પણ મજાનો છે। શું છે શ્લોક? ચતુર્વિદ્યા ભજંતે માં જનાઃ સુકૃતિનોર્જુનઃ, આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ। શું વાત કરી? ચતુર્વિદ્યા ભજંતે માં જનાઃ સુકૃતિનોર્જુનઃ, આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ। તો મિત્રો આખા શ્લોકનો પહેલા તો અર્થ શું થાય? કે છે કે હે ભરત વંશમાં શ્રેષ્ઠ અર્જુન, કયા વંશમાં? ભરત વંશમાં, કે છે પીડાયેલો જે હોય તે, બીજું કીધું જિજ્ઞાસુ,
ત્રીજો કીધો કે ભાઈ જેને પદાર્થો મેળવવાની ઈચ્છા વાળો છે એવો, અને ચોથો જ્ઞાની, એમ ચાર પ્રકારના પુણ્યશાળી લોકો મને ભજે છે. સમજાણું? એમ કીધું, હે અર્જુન, ચાર પ્રકારના લોકો મારી ભક્તિ કરે છે. જો શબ્દ વાપરો આરતો, આરતો એટલે જે પીડાયેલો હોય. હવે મિત્રો, આરતો એટલે કે આરતી કરવાનું નથી કહેતા, હે જય જગદીશ હરે, આરતી કરવાનું નથી કહેતા મિત્રો, એમ કે છે જે પીડાયેલો છે. એટલે કે જ્યારે આપણે વધુ પડતા મુશ્કેલીમાં આવી તો આપણે કરીએ હું છેલ્લું શરણું કોણ? ભગવાન. કોઈ નો યાર, ભગવાન હવે મને આમાંથી બચાવી લ્યો, હવે હું પછી કોઈ દી આવું કરીશ નહીં. ભગવાનની પ્રાર્થના કરવા માંડી. તો કે જે વ્યક્તિ પીડાયેલો છે એ મારી પાસે આવે છે, જિજ્ઞાસુ, જેને કંઈક ને કંઈક નવી નવી વસ્તુ જાણવાની ઈચ્છા થાય છે એવો વ્યક્તિ મને ભજે છે. અર્થાર્થી, અર્થ એટલે થાય પૈસો, અપના સપના મની મની, વિટામિન એમ કે છે, જે વ્યક્તિને આ દુનિયામાં જેની વસ્તુ આદાન પ્રદાન કરવાની છે, જે પદાર્થથી બધી વસ્તુ ચાલ્યા કરે છે સંસારની, એ વસ્તુની જરૂરિયાત છે એ વ્યક્તિ મને યાદ કરે છે. અને ચોથો કોણ? જ્ઞાની. આ ચાર પ્રકારના ભક્તો મારી ભક્તિ કરે છે. ભગવાને કીધું કે જીવનની અંદર મારા ચાર પ્રકારના ભક્તો છે. એ કે અર્જુન કેવા કેવા? પહેલાં કીધું આ આર્ત, એટલે જેને આમ તમે વાત કરી ને કે જે પીડાયેલા છે એવા. બીજા કીધા જિજ્ઞાસુ, જેને કાંઈક ને કાંઈક જાણવાની ઈચ્છા છે. ત્રીજા અર્થાર્થી, જેને પૈસાની જરૂર છે એવા. અને ચોથા કોણ? જ્ઞાની. આવા ચાર પ્રકારના આ દુનિયાની અંદર મારા ભક્તો છે. આવો આ સરસ મજાનો શ્લોક થાય છે. પછીનો શ્લોક પણ એટલો જ મજાનો છે. શું છે? યસમાનો દ્વિજતે લોકો, લોકાનો દ્વિજતે ચયઃ, હર્ષામર્ષ ભયોદ્વેગે મુક્તો યઃ સચ મે પ્રિયઃ. શું વાત કરી? યસ્માનો દ્વિજતે લોકો, લોકાનો દ્વિજતે ચયઃ, હર્ષામર્ષ ભયોદ્વેગે મુક્તો યઃ સચ મે પ્રિયઃ. જો આ શ્લોક પરીક્ષાની અંદર બે માર્કમાં અગત્યનો છે, શ્લોક પૂર્તિની અંદર આવી શકે છે. અને મજાનો શ્લોક છે, પાકો કરવાનો છે. જો તમારે તમારા બોર્ડની પેપરમાં બે માર્ક અત્યારથી જ પાકા કરી લેવા છે તો આ શ્લોક પાકો કરી લ્યો, હે ને? શું કીધું મિત્રો? કીધું યસ્માનનો દ્વિજતે લોકો, લોકાનનો દ્વિજતે ચયઃ, એટલે કે જેનાથી લોકો દુઃખ પામતા નથી. બીજી વાત કીધી, જે પોતે લોકોથી સંતાપ પામતો નથી. એટલે કે આપણાથી કોઈ લોકોય દુઃખી નથી થતા, અને બીજા કોઈ લોકોની વાતથી તે ભાઈ પણ દુઃખી થતો નથી. કે છે હર્ષા મર્ષ ભયોદ્વેગે મુક્તો યહ સચ મે પ્રિયઃ. કે છે હર્ષ ખુશમાં હોય એવા, ક્રોધ અમર્ષહ, પછી કે છે ભય અને ઉદ્વેગથી જે વ્યક્તિ મુક્ત થયેલો છે. હર્ષા મર્ષ ભયોદ્વેગે, હર્ષ દુઃખ ભય અને ઉદ્વેગથી જે વ્યક્તિ મુક્ત થયેલો છે એ ભક્ત મને પ્રિય છે. શું વાત કરી? કે ભાઈ આટલી વસ્તુ છે જેનાથી કોઈ લોકો છે એ દુઃખી ન થતા હોય, અને બીજા કોઈ લોકોથી તે ભાઈ દુઃખી ન થતો હોય. સમજાણું? જે હર્ષ દુઃખ ક્રોધ ભય ઉદ્વેગથી જે મુક્ત થયેલો છે આવો ભક્ત અર્જુન મને પ્રિય છે. મારા ભક્ત એવા નહીં, મારા ભક્ત આવા હોય. નરસિંહ મહેતાને જુઓ, હે ગામવાળા, એમના ઇવન એના ઘરની અંદર એ વ્યક્તિઓ કેવું એને બોલતા, હે, તો એ ભાઈ વ્યક્તિએ પોતાની જે ભક્તિ છે એ ભૂલી નથી. એવા વ્યક્તિઓના નામ થાય મીરાબાઈને તમે જુઓ, હે, એ લોકો એટલા ભક્તિની અંદર લીન થઈ ગયા હતા કે એના માટે એને કોઈ પણ વ્યક્તિ આવીને ગમે એ કે એને માન અપમાન કે એવી વસ્તુ એને લાગતી નહીં. એને તો એમ જ કે ભાઈ મેર હતો ગિરધર ગોપાલ, દૂજો ના કોઈ, હે, એવી રીતના. તો આ કૃષ્ણ ભગવાનની ભક્તિમાં એમ કે છે કે મારા ભક્ત આવા છે, હે. અને છેલ્લો શ્લોક આમાં આપણને કે છે, આ પાઠનો આપણો છેલ્લો શ્લોક કેટલામાં નંબરનો? સાતમા નંબરનો. શું વાત કરી? પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ કાર્યા કાર્યે ભયા ભયે બંધમ મોક્ષમ ચ યો વ્યાતિ સા બુદ્ધિ પાર્થ સાત્વિકી. શું કીધું? કે ભાઈ પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ કાર્યા કાર્યે ભયા ભયે બંધમ મોક્ષમ ચ યો વ્યાતિ સા પાર્થ, એટલે કે સા બુદ્ધિ પાર્થ સાત્વિકી. પાર્થને કહે છે, હે અર્જુન,
केवी जे छे ने सात्विक बुद्धि कहवाय तो के छे के हे पार्थ जे बुद्धि प्रवृत्ति अने निवृत्ति प्रवृत्ति कोने कहवाय अने निवृत्ति कोने कहवाय पछी कीधु कार्या कार्ये भया भये એટલે કે કર્તવ્ય અને અકર્તવ્ય ભય અને અભય કે છે બંધમ મોક્ષમ જ યો વેતિ એટલે કે બંધન અને મોક્ષને જે જાણે છે સા પાર્થ બુદ્ધિ સાત્વિકી એ બુદ્ધિ તે બુદ્ધિ સાત્વિક છે તો આખો આનો અર્થ શું થયો મિત્રો આપણે આનો આખો અર્થ જોઈએ શું કીધું કે છે કે હે પાર્થ જે બુદ્ધિ પ્રવૃત્તિ અને નિવૃત્તિ કર્તવ્ય અને અકર્તવ્ય ભય અને અભય બંધન અને મોક્ષને જાણે છે તે બુદ્ધિ સાત્વિકી છે ભાઈ આપણી સારી બુદ્ધિ છે એના પ્રકારો છે ભાઈ ક્યાં પ્રવૃત્તિ કરવી અને ક્યાં નિવૃત્તિ કરવી આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ આ જગ્યાએ આપણે યોગ્ય કામ કરી તો આપણી પ્રવૃત્તિ થશે અને અમુક વખતે સમય આવે તો આપણે નિવૃત્તિ લેવી જોઈએ ખરાબ કામ હોય તેમાં નિવૃત્તિ લઈ લેવું સમજાણું અને સારા કામમાં પ્રવૃત્તિ કરાય પછી કીધું કર્તવ્ય અને અકર્તવ્ય આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ આ મારું કર્તવ્ય છે અને આ અકર્તવ્ય છે તો કર્તવ્યમાં સારું કામ કરવાનું અકર્તવ્ય કરવાનું નહીં ભય અને અભય જ્યાં ભય રાખવાનો છે ત્યાં ભય રાખવાનો અને જ્યાં ભય નથી રાખવાનો ત્યાં અભય નિડર થઈને રહેવાનું પછી કીધું બંધમ અને મોક્ષમ એટલે કે ક્યાં બંધનમાં રહેવું આપણા પરિવારમાં હોય તો આપણે બંધનમાં રહેવું જોઈએ અને મોક્ષમ આપણને મોક્ષ મળે અથવા ક્યાંય મોક્ષમાં રહેવું જે વ્યક્તિને આ વસ્તુ ખબર પડે છે પાર્થ એને સાત્વિકી બુદ્ધિ કહેવાય છે એટલે તારી સામે આટલા બધા છે એટલે તને તારી ખબર હોવી જોઈએ કે કર્તવ્ય શું છે ને અકર્તવ્ય શું છે કામ શું છે અને ખોટું શું છે ભય શું છે ને અભય શું છે બરાબર ક્યાં બંધનમાં રહેવું ને ક્યાં મોક્ષમાં રહેવું આ બધું મુક્તિમાં રહેવું આ શું છે ક્યાં પ્રવૃત્તિ કરવી અને ક્યાં નિવૃત્તિ કરવી આ આપણને ખબર હોવી જોઈએ આવું આખા પાર્થને સમજાવે છે તો મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન આમ ચક્રધારી છે બરાબર ને એ અર્જુનને બોધ આપે છે દિવ્ય દ્રષ્ટિ આપે છે અને ભગવાન પોતાનું વિરાટ સ્વરૂપ લે છે અને એ આખું વિરાટ સ્વરૂપમાં ઓલા શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર એવું છે કે મહાભારતની અંદર કોઈ વ્યક્તિ આમ તલવાર લઈને ઊભો હોય ને તો આમ ને ઊભો રહી ગયો અને આમ ભગવાને સૃષ્ટિ જે છે આખી એને ઊભી રાખી દીધી હે અને સૃષ્ટિને ઊભી રાખી અને ભગવાને દિવ્ય દ્રષ્ટિ આપી અર્જુનને અને આખી જે ગીતાજી કીધી જ્યાં સુધી 700 શ્લોક પૂરા ન થયા જ્યાં સુધી અર્જુનને સમજાયું નહીં જ્યાં સુધી અર્જુન સમજી ન ગયો ત્યાં સુધી બધા આમનામ ઊભા હતા અને અર્જુન સમજી ગયો અને પાછી ભગવાને ચપટી વગાડી અને સૃષ્ટિ આમ અને પાછું યુદ્ધ જેમ હતું આમ હતું તલવાર કોકને ખુશવાની હતી તો એ ખુશાડી દીધી આવું આખું આપણું અલૌકિક શ્રીમદ ભાગવત છે બરાબર ને એ શ્રીમદ ભાગવત મહાપુરાણ એ કૃષ્ણ ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતા એને લખનાર પણ શ્રી કૃષ્ણ ભગવાન તો આ ગીતાજીમાંથી આવા શ્લોકો લેવામાં આવેલા છે તો અહીંયા મિત્રો આપણો આ સરસ મજાનો નાનો અને નાજુકડો વિડીયો પૂરો થાય છે મિત્રો જો તમે આપણી ચેનલ પર સૌ પ્રથમવાર આવી રહ્યા છો તો પહેલાં સબસ્ક્રાઇબ કરી લ્યો અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો એને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ જય હિન્દ